यात्रा योजाई, जेने लईने शहरीजनों भगवानी भक्ति में रस तरबोड़ बन्या हता। पालनपुर शहेरना मोटा रामजी मंदिर खाते सवारे भगवानी विशेष पूजा अर्चना कर्या बाद महाआरती कराई हती। त्यारबाद सौ प्रथमवार पालनपुरना धारासभ्यना हस्ते पहिंद विधि योजाई हती। बादमां भगवान जगन्नाथजी, बहन सुभद्रा अने भाई बलराम साथेनी भव्य रथयात्रानुं नगरमां प्रस्थान थयुं हतुं। जे रथयात्रानुं विविध विस्तारमां सेवाभावी संस्थाओ अने संगठनो द्वारा स्वागत करवामां आव्युं हतुं। શહેરમાં વાતે ગાતે નીકળેલી રથયાત્રામાં મોટા રામજી મંદિરના મહંત, સાધુ સંતો સહિત હિન્દુ સંગઠનોના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। 13 કિલોમીટર લાંબી રથયાત્રાએ સોની સમાધની વાડી ખાતે વિશ્રામ કર્યો હતો અને જ્યાં ભોજન પ્રસાદ બાદ રથયાત્રા આગળ વધી હતી। આજે પાલનપુર શહેરની અંદર 52મી જગન્નાથજીની યાત્રા નગરચર્યાએ નીકળી હતી અને આજે એવો દિવસ હતો કે વર્ષો પછી આ રથયાત્રાની અંદર પહિંદ વિધિની શરૂઆત થઈ હતી અને આજે મારા હાથે એ પહિંદ વિધિ થઈ। મારા પરિવાર સાથે હું ધન્યતા અનુભવું છું અને ભગવાન જગન્નાથને પ્રાર્થના કરું છું કે આ આખા વિસ્તાર ઉપર એમની અમી દ્રષ્ટિ હંમેશા વ્યા કરે, સતત વિકાસ થતો રહે। ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભજન મંડળીઓ તેમજ કર્તબ બાજુ દ્વારા વિવિધ સ્થળો પર હેરત અંગેજ પ્રદર્શન કરવામાં આવ્યા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। રથયાત્રાને લઈને સમગ્ર નગરમાં જય રણછોડ માખણ ચોરનો નાદ ગુંજી ઉઠ્યો હતો। જો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલી રથયાત્રા શાંતિપૂર્વક સંપન્ન થઈ હતી। સંજય જોશી, નિર્માણ ન્યૂઝ, પાલનપુર। અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના 46મી જે રથયાત્રા યોજાઈ હતી, જેમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો। રથયાત્રામાં ભાવસાર સમાજ